ગાંધીનગરમાં ભાજપના ઉમેદવાર રમીલાબેન બન્યા રાજ્યસભા સાંસદ રમીલાબેનનું ઘરે પહોંચતા સ્વાગત કરાયું ઝી ચોવીસ કલાક સાથે તેમણે ખાસ વાતચીત કરી રમીલાબેને રાજ્ય માટે કામગીરી કરવાની નેમ પણ વ્યક્ત કરી છે શહીદ જવાનોને અંજલી આપવા નહીં કરે કોઈ પણ પ્રકારની તે ઉજવણી ભાજપના ઉમેદવાર તરીકે રમેલાબેન બારાનો ભવ્ય વિજય થયો છે સ્વાભાવિક છે કે રાજ્યસભાની ચૂંટણીમાં થતાં તેમના વિસ્તારમાંથી અમને તેમના ચાહકો જે છે સોશિયલ ડિસ્ટન્સ રાખીને અહીંયા એમની મુલાકાતે આવ્યા છે વિધાનસભાના પરિણામ જાહેર થતાની સાથે ઘરે આવતા જ તેમનું સ્વાગત કર્યું છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપે નક્કી કર્યું છે કે ચીનને બોર્ડર ઉપર જે ભારતીય જવાનો શહીદ થયા છે એટલે કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરે બેન પ્રથમ તો જી ચોવીસ કલાક તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન બેન હવે વિજેતા થઈ ચૂક્યા છો આપણે સવારે પણ કંઈક વાત થઈ હતી ત્યારે પણ તમે વાત કરી હતી કે તમારી પ્રાથમિકતા શું હશે હવે હું ફરી એકવાર પૂછું છું કે તમારા વિસ્તારના લોકો પણ હાજર છે તમારી પ્રાથમિકતા શું સૌથી પહેલા તો મારા વિધાનસભા વિસ્તારના ત્રણ મંડળ છે પોશીના તાલુકો જે છેવાડાનો તાલુકો છે ખેડબરમા તાલુકો ખેડબરમા શહેર અને વિજયનગર તાલુકો એ ત્રણે ચારે મંડળના સંગઠનના મારા મોભીઓ અને કાર્યકર્તાઓ કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ કે અમારા વિસ્તારમાંથી બેનનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને રાજસભામાં જાય છે એટલે અનેક કાર્યકર્તાઓને આવવાની ઈચ્છા હતી પણ આપે કીધું તેમાં ચીનની બાબત હોય કોરોનાની મહામારીની બાબત હોય ને સોશિયલ ડિસ્ટન્સ ને સાથે સાથે રાજ્ય સરકારની સૂચના કે ભાઈ આપણે આ ભવ્ય રીતે આ ઉત્સવને ઉજવવો નથી એના કારણે વધુ લોકો અહીં આવ્યા નથી પણ આદિ સમગ્ર આદિવાસી પટ્ટીની અંદર મારા વિસ્તારની અંદર કાર્યકર્તામાં ખૂબ ખુશીની બાબત છે આપ જાણો છો કે અમારા શ્રેષ્ઠીઓ મને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી પી નડ્ડાજી સાથે સાથે અમારું ગુજરાતનું નેતૃત્વ વિજયભાઈ રૂપાણી ડેપ્યુટી સીએમ આપણા નીતિનભાઈ પટેલ અને અમારા સંગઠનના મોભીઓ જીતુભાઈ વાઘાણી ભીખુભાઈ દલસાણી અને સમગ્ર સંગઠનની ટીમ અને અમારા ધારાસભ્યશ્રીઓએ જે મારા પર ભરોસો મૂકીને અમારા ત્રણેય ઉમેદવારો ને અમને વિજય બનાવ્યા છે એટલે આપના માધ્યમથી અને અમારા આવેલા કાર્યકર્તાઓના સૌના વતીથી હું દિલથી એમનો આભાર પણ માનું છું સાથે સાથે હું કહી દઉં કે અમને જે તક મળી છે એ તકમાં અમારા વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ જનજન સુધી પહોંચે એ માટે મારા પ્રયત્નો રહેશે બેન ખાસ કરીને જોવા જઈએ તો હવે એક સમાજના નથી પણ એક સંપૂર્ણ રાજ્યના સાંસદ છો પણ સ્વાભાવિક છે કે આદિવાસી વિસ્તારમાંથી આવો છો આદિવાસીની દીકરી પણ હોવાના નાતે તમારી પાસે આદિવાસી એક એક આશા રાખીને બેઠો છે ત્યારે એ આશા કેવી રીતે ફળીભૂત કરશો આદિવાસીઓના પાયાના પ્રશ્નો જે પણ છે એનું નિરાકરણ કેવી રીતે લાવશો પહેલાં તો હું આપના માધ્યમથી જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે જાતિથી પર ઉઠીને પરિવારથી પર ઉઠીને આજે મને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભ્યના ઉમેદવાર તરીકે પસંદગી થઈને આજે વિજય પણ થઈ છું હું જ્યારે મને આજે ભવ્ય વિજય મળ્યો છે ત્યારે મારી પ્રાયોરિટી વિસ્તારનો વિકાસ થાય આદિવાસી વિસ્તારના જે કંઈ પર પ્રશ્નો હશે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અનેક કામો કર્યા છે પણ હજી અમારે ક્યાંક ઉણપ હશે તમારા વિસ્તારનો વિકાસ થાય એ માટે મારું પ્રાધાન્ય હશે બેન એક પ્રશ્ન ત્યાં પણ વિધાનસભા વખતે પણ પૂછાયેલો હતો સ્વાભાવિક છે કે આદિવાસીઓના પરિપ્રેક્ષમાં બીટીપીએ જે સ્ટેન્ડ લીધું એ આદિવાસીની પાર્ટી હોવાની વાત કરવામાં આવી રહી છે ને એમને જે સ્ટેન્ડ લીધું મતદાનથી અવળા રહ્યા કારણ કે એક આદિવાસી ઘણા લાંબા સમય પછી સીધી રીતે આદિવાસી એને પણ ટિકિટ આપી હતી અને રાજ્યસભાના સભ્ય તરીકે આપને પસંદગી કર્યા છે આપ ચૂંટાયા પણ છો ત્યારે એ સ્ટેન્ડ માટે શું કહેશો બીટીપીના પરિપ્રેક્ષમાં હું એટલું જરૂર કહીશ કે અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક ધારાસભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીને સરકારમાં વિશ્વાસ મૂકીને એમના કામોમાં વિશ્વાસ મૂકીને અમારા ત્રણેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનાવ્યા છે એટલે હું આભાર માનું છું બેન તમારો ખૂબ ખૂબ આભાર હજી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા માટે ચોક્કસ એવું કહી શકાય કે બેનની લોકપ્રિયતા છે કારણ કે એક સમય એવો હતો કે આ એમના વિસ્તારના લોકોને એક અધિકારી તરીકે તેઓ સંપૂર્ણ સેવા આપતા હતા હવે સમાજના પ્રતિનિધિ તરીકે અને ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય તરીકે હવે સમાજની સેવા અને રાજ્યની સેવા કરવાનો તેમની એક પ્રાથમિકતા રહેશે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર